દિવસ આગળના કાર્યક્રમમાં વધીએ એ પહેલાં આપણા વિયાર સેવા ગ્રુપની અંદર કેટલાક અજૈન યુવાનો પણ જોડાયેલા છે, એમાંના જે અહીંયા આવ્યા છે સૌ પ્રથમ એમનું જ બહુમાન કરીએ છીએ, કારણ કે કોકને જવું છે એ ભાઈ અજૈન છે અને આપણે ત્યાં વિહાર સેવા આપી રહ્યા છે. જે પણ વિહાર સેવા ગ્રુપો આવ્યા છે એમાં જે ભાઈઓ અજૈન હોય તે ઊભા થાય એમનું અહીંયા બહુમાન કરવામાં આવે છે. ચાલો આગળ આવતો જાઓ ભાઈ. અરે બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ સાસનમ, બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ સાસનમ, બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ સાસનમ, જૈનમ જયતિ સાસનમ, બોલો જૈનમ જયતિ સાસનમ, જૈનમ જયતિ સાસનમ, બોલો જૈનમ જયતિ સાસનમ, બોલો બિરાદર જોર સે જૈન જયતિ સાસનમ. લાલ લાલ આજ રૂડા પાંડવડા રૂપાવો, નીલી પીલી વાસના ચંદ્ર બાબા ધાવો, જે રીતના આ અજૈન ભાઈઓ આટલા ઉત્સાહથી આપણા ગ્રુપમાં જોડાઈને સરસ સેવા આપે છે, આના ઉપરથી વધારે કંઈ કહેવાનું ન હોય, આપણે સમજવાનું હોય કે જેને આપણા શ્રમણ શ્રમણીઓ સાથે આમ જોવા જઈએ તો કોઈ લેવા દેવા નથી, છતાં આપણા સાધુ ભગવંતોના આચારોથી પ્રભાવિત થઈ એ લોકો આટલું સરસ કાર્ય કરે છે. હમણાં જ નિર્માણ કરશનભાઈ પટેલ, તમે નામ સાંભળ્યો હશે, તેઓ મળવા આવ્યા હતા ગચ્છાધિપતિના દર્શનાર્થે. એમાં અમે બેઠા, વાતમાંથી વાત નીકળી ત્યારે એમણે કીધું વિશ્વની અંદર એકમાત્ર જૈન સાધુ જેવા છે કે જો એક ગામથી બીજે ગામ પગે ચાલીને વિહાર કરે છે, બાકી દુનિયાના કોઈ પણ ધર્મના સાધુઓ હવે પગે ચાલતા નથી. આવું એક અજય, એ પણ કરશનભાઈ પટેલ નિર્મા કંપનીના જો માલિક, એના હૈયામાં પણ આટલો સદભાવ છે, ત્યારે આપણે બધા તો જૈન છીએ. આવી વારંવાર તમને પ્રેરણાઓ ન કરવાની હોય, કોલ આવ્યો નથી અને તમારે રેડી થયા નથી, આટલો ભાવ જોઈએ. ચાલો આગળ વધીએ. આપણા આ ગ્રુપના જે યુવાનોએ માસક શ્રમણ કર્યું હોય તેઓ ઊભા થઈ જાય, એમના બહુમાન કરવાના છે. જલ્દીથી આ બહુમાન આપણા જ સુશ્રાવક ભિવંડીના જે દીક્ષાલિપી વિમલભાઈ, જેઓ કલ્યાણ રત્ન વિજય છે, એમના સંસારી ભાઈ ચંપાલાલજી, એમણે આ લાભ લીધો છે. તેઓ હજી આવશે. ચાલો એમનું બહુમાન આપણે 4 વાગે રાખીએ છીએ. માસ કમળ કરનારા યુવાનો આટલા છે. ચાલો સીધી તો પણ ખાલી ઊભા થઈ જાઓ. 54 ઉપર, વેરી ગુડ. પર્યુષણ દરમિયાન રાજ પર્યુષણ સુધીમાં ચાલો 11 ઉપવાસ. આ ચતુર્માસ 8 અને 9 28 દરેકનું બહુમાન આપણે પાછળથી લઈશું, બધાએ પોતાનું બહુમાન લઈ લેવાનું છે. હવે જેઓ આરટીઓની અંદર બહુ સારી પોસ્ટ ધરાવે છે,
એક વર્ષથી જે અમદાવાદનું વીઆર સેવા ગ્રુપ ચાલે છે એના સમાચાર એમને મળતાની સાથે તેઓ સામે ચડીને આપણને મળવા આવ્યા કે જે પોસ્ટ ઉપર જૈન ભાગ્યશાળી બેઠા હોય અને એને સંલગ્ન આ વીઆર સેવાનું કાર્ય હોય તો એ ભાગ્યશાળી અમને કહેવા આવ્યા કે મારા સાહેબ અમારે લગતું કંઈક કામ હોય તો આપો. અમે એમને કીધું કે અમારા યુવાનો જે વિહાર કરી રહ્યા છે એને તમારા તરફથી કંઈક સારું માર્ગદર્શન મળે તો એ માટે શું નામ છે ઉસ્મિતાબેન જો જૈન છે આરટીઓમાં એ આપણને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બહુ સરસ માર્ગદર્શન આપશે. માત્ર એમને 20 મિનિટ આપવામાં આવી છે એ સમયની મર્યાદા સાચવી અને તેઓ તમને જે પણ માર્ગદર્શન આપે એ વિહાર દરમિયાન શ્રમણ શ્રમણીઓની સેવા કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચલો પરમ પૂજ્ય પરમ ઉપકારી ગુરુ ભગવંત ને મારા કોટી કોટી નમસ્કાર. શ્રી શ્રવણી ભગવંતોને પણ મારા કોટી કોટી નમસ્કાર. આપ સર્વે વિહાર સેવા ગ્રુપ એક આપણા ગુરુ ભગવંતોની રક્ષા કાજે સુરક્ષા કાજે એમની સેવા કાજે રચાયેલું એક ખૂબ સુંદર પોતાનું તન મન ધન સમર્પિત કરતું ગ્રુપ અને એવા ગ્રુપમાં આજે જ્યારે મને અહીંયા આવકાર મળ્યો પ્રેમ મળ્યો છે અને મને એક તક આપવામાં આવી છે એ બદલ હું આપ સર્વેની ઋણી છું. મારું નામ ઉષ્મિતા શાહ છે. હું નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલ મેમ્બર છું. ટ્રાફિક રોડ સેફ્ટીમાં હું લગભગ 15 વર્ષથી કામ કરું છું અને એમાં મેં નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ફક્ત લેડી તરીકે હું કામ કરી રહી છું અત્યારે અને લિમ્કા બુકમાં પણ મારું નામ રજિસ્ટર થયેલું છે. એમ થાય કે આપણે જૈન છીએ જૈન તરીકેની આપણી આચાર વિચાર વાણી અને વર્તન બધું જ જ્યારે આપણે કોઈકની સામે ઊભા હોઈએ ત્યારે આપણને ખુદને એક અનુભવ થતો હોય છે, એક અહેસાસ થતો હોય છે, એક અંતરની સ્ફૂર્ણા થતી હોય છે કે હું પોતે જૈન છું. અને જૈનના આચાર વિચાર કંઈ જૈનને બતાવવાના હોતા જ નથી. આપણા ગુરુ ભગવંતો સતત આપણા માટે પ્રયત્નશીલ જ હોય છે કે આપણા સુધી એ પહોંચાડે અને આપણે એનું અનુકરણ એનો આદર અને એને સમર્પિત થઈએ તેના માટે સતત આપણને પ્રેરણારૂપ બનતા હોય છે. અને એમાંનો જ એક આચાર છે શ્રી સાધુ ભગવંતોની સેવા કરવી, શ્રી શ્રવણ ભગવંતોની રક્ષા કરવી, જીન મંદિરોની રક્ષા કરવી. અને એ રક્ષા કાજે આજે જ્યારે આટલું સુંદર ગ્રુપ રચાયું હોય ત્યારે કહેવાનું મન થાય કે જીવન એવું જીવો કે લોકો એને જોઈ અને જીવન જીવનારની સામે એને પણ એમ થાય કે આના જેવું જીવન હું પણ જીવું. જીવન તમે કેવું જીવો છો એ મહત્વનું છે, તમે કેટલું જીવન જીવ્યા કેટલા વર્ષ જીવ્યા એ ક્યારેય મહત્વનું નથી. જ્યારે આપણને પરમ કૃપાળુ પરમાત્માએ આપણને જૈન તરીકે આપણને જન્મ આપ્યો છે તો સતત એને કંઈક આપવા માટે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. અને એવું જ આપણે દેશ માટે પણ કહી શકીએ, કુટુંબ માટે બી કહી શકીએ, આપણા પરિવાર માટે. સૌથી પહેલાં પરિવાર આવે, પરિવારમાંથી કુટુંબ આવે, કુટુંબમાંથી સોસાયટી આવે, સોસાયટીમાંથી શહેર આવે ને શહેરમાંથી દેશ આવે. તો દરેક જગ્યાએ આપણે સમર્પણની ભાવના રાખવાની હોય છે, સમર્પિત થવાની ભાવના રાખવાની હોય છે. અને આવી જ કંઈક ભાવના મારા દિલમાં પણ જાગૃત થઈ કે હું મારા પરિવાર માટે આજીવિકા કરી રહી છું તો જ્યાંથી મને આજીવિકા મળે છે, મારો પરિવાર જ્યાંથી કંઈક મેળવે છે, એમના પેટનું રક્ષણ થાય છે,
તો મારે પણ જે ભૂમિ માટે મેં જન્મ લીધો છે, જે ભૂમિ મને અહીંયા માતૃભૂમિએ જન્મ આપ્યો છે, તથા જે પરિવારમાં હું જન્મી છું, જે કુળ મને મળ્યું છે, અને હંમેશા આપણને એવા સંસ્કાર આપ્યા છે એ કુળે કે તમારે લેવાનું કાંઈ નથી, હંમેશા દેવાનું જ છે, અને એ દેવા માટે જ આજે હું આ સેવાના પંથે લાગી છું. આજે મારું ઇન્ડિયન રોડ સેફ્ટી ફાઉન્ડેશન પણ ચાલે છે. હવે રોડ સેફ્ટી બાબતે આપણે અહીંયા સ્લાઇડમાં જોઈ રહ્યા છીએ. હવે ઘણી વખત એવું થાય કે જ્યારે આપણે ટ્રાફિક સિગ્નલો હોય, કહેવાય કે એક બાળક જન્મ લે છે, જન્મ લે છે ત્યારે આપણે એના માટે પાણું લાવીએ છીએ, એ પાનાને પણ વ્હીલ હોય છે. જ્યારે આપણે એક્સપાયર થઈ જઈએ છીએ ત્યારે આપણને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે, તો એમાં પણ વ્હીલ હોય છે. એટલે આપણું જીવન એ પૈડાઓ વચ્ચે સંકળાયેલું છે. અને આજે બાળકને આપણે MBA બનાવીએ છીએ, MBBS બનાવીએ છીએ, એન્જિનિયર બનાવીએ છીએ, પણ ક્યારેય આ ટ્રાફિક રોડ સેફ્ટીને લગતી સંજ્ઞાઓનું જ્ઞાન આપણે આપ્યું છે? આપણે એને વ્હીકલ આપી દઈએ છીએ, 5 વર્ષનો થાય ને બાબા ગાડી, બાબા સાયકલ, સ્કૂટર લાવી આપીએ છીએ, પણ આપણે એનું જ્ઞાન આપતા નથી. આપણી ફરજો શું છે? આપણે એને જ્ઞાન આપવું જોઈએ. એ જ્ઞાન આપવાથી ફાયદો શું છે કે જ્યારે એ મોટો થાય છે અને મોટા વ્હીકલો ચલાવે છે ત્યારે એ કાયદાનું જ્ઞાન જો એને હોય તો એ ભૂલ કરતો નથી, અને એ પોતાની રીતે એ સાંકેતિક ભાષાને સમજી શકે છે. આજે કહેવાનું મન થાય સાહેબજીને જ્યારે ચાલતા હોય, પદયાત્રીઓ જ્યારે ચાલતા હોય છે તો કઈ દિશામાં ચાલવું જોઈએ, તો હંમેશા જે વાહન આવતું હોય, જ્યારે વાહન સામેથી આવતું હોય તો એની વિરુદ્ધ દિશામાં ચાલવું જોઈએ, જેનાથી આપણને ખબર પડે કે સામેથી વ્હાઇટ લાઇટ, જ્યારે સામેની વ્હાઇટ લાઇટ હોય એ વ્હાઇટ હોય છે, પાછળની રેડ લાઇટ હોય છે. તો સામેની લાઇટ આપણને આવતી હોય તો ખબર પડે કે આપણું વ્હીકલ આવી રહ્યું છે, તો એ વ્હીકલ જ્યારે આપણી નજીક આવે છે અને આપણને એમ થાય છે કે આપણે શું કરવું જોઈએ, તો આપણે આપણો રસ્તો બાજુમાં ખસી જઈએ છીએ, એને શોધી લઈએ છીએ. એટલે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે આપણે સરકાર પાસે એ પણ રજૂઆત કરી છે, આપણે લેખિતમાં રજૂઆત કરી છે કે જ્યારે એ રોડ બનાવે તો રોડ બનાવે છે એની બાજુમાં ફૂટપાથ બનાવે છે, એની બાજુની જે જગ્યા છે એ જગ્યાએ થોડીક જગ્યા રાખીને એમણે જાળી બનાવી છે. તો સાહેબજી આપણે આ રજૂઆત આ ફોટા દ્વારા જ મોકલેલી છે કે એ જાળી બનાવી છે, જો ત્યાં પદયાત્રી માટેનો એક રસ્તો, એક કેડી બનાવવામાં આવે તો આપણે પદયાત્રીઓ, પછી જે સાધુ ભગવંતો હોય કે ડાકોરના કે અંબાજીના કે વોટેવર જે પણ ચાલતા પદયાત્રીઓ હોય, એ એક ગામથી બીજે ગામ જવા માટે એનો ઉપયોગ કરી શકે. હવે માનો કે સપોઝ આપણે ડિટેલમાં નથી જવાનું, એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ જ જઈ રહ્યા છીએ કે આગળ એક્સિડન્ટ થઈ ગયો, હું જઈ રહી છું, મને એક્સિડન્ટ થઈ ગયો તો શું કરવું? આપણને આ નોલેજ નથી હોતું, એટલા માટે ઘણી વખત 99% એક્સિડન્ટ થયા પછીના મૃત્યુ એ એમાં થતા હોય છે. તો એ જવા દો હવે ફર્સ્ટ એડ કિટ. એટલે એક્સિડન્ટ થાય પછીના શું સ્ટેપ લેવા જોઈએ? તો એક્સિડન્ટ થયા પછી સૌથી પહેલાં જેને એક્સિડન્ટ થયો છે એમાં તરત જ એના માથા નીચે હાથ મૂકો, હાથ મૂકી એની જીભ ખેંચો. એક્સિડન્ટ થાય એટલે પોઝિશન કેવી હોય? સામેથી વાહન આવ્યું, કોઈ પણ વસ્તુ આવી ટકરાઈ, આ જીભ અહીંયા તાળવે ચોંટી જાય છે, ઓન ધી સ્પોટ માણસ ત્યાં મરી જાય છે. તો સૌથી પહેલાં કોઈને ફોન કરવાની એ બધી ઉતાવળ કરવાની જરૂર નથી, એની જીભ ખેંચશો માણસ, એને જીભ ખેંચી તમારી પાસે પાણી હોય તો ઠીક છે, ન હોય તો કપડાં દ્વારા પણ એને હવા આપો, એનાથી એના શ્વાસની ક્રિયા ચાલુ થઈ જશે. તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય, કપડું હોય, એનાથી જીભને દબાવી રાખો. સેકન્ડ પોઈન્ટ આવે છે, જીભ ખેંચ્યા પછી તરત પમ્પિંગ કરો, એને શ્વાસ માટેની જગ્યા આપો. આ કરવાથી એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થશે. ત્યારબાદ એને લોહી નીકળ્યું છે, ઓન ધી સ્પોટ એ લોહી નીકળવાની પ્રક્રિયા બંધ કરો. આ બધું જ એક જ સાથે કરવાનું છે, જીભ ખેંચવાની છે, પમ્પિંગ કરવાનું છે, એને લોહી નીકળ્યું છે એની પ્રક્રિયા બંધ કરવાની છે, એની આજુબાજુ ટોળું છે, ટોળાને આપણે ખસેડવાનું છે, 108ને આપણે ફોન કરવાનો છે, પછી એના સગાવાલા તો આવે છે, પછી બીજી પ્રક્રિયાઓ આવે છે. આટલું કરવાથી
આ બધા સેમિનારો આ બહુ ડિટેલમાં વસ્તુ છે, આપણી પાસે ટાઈમનો અભાવ છે. બાકી અમારો રિક્ષાઓનો સેમિનાર હતો, અહીંયા એક ભાઈ અહીંયા બેઠેલા પણ બી છે, એમાંથી હાથ ઊંચો કરશો પ્લીઝ. હા, રિક્ષાઓના સેમિનારમાં એ ભાઈને એમના ફાધર હાજર હતા, અને આવી જ રીતે સેમિનાર ચાલ્યો હતો. 1.5 કલાકનો અમારો સેમિનાર હતો, એમાં લાઈવ બતાવવામાં આવ્યું હતું કેવી રીતે માણસને બચાવી શકાય, ઓન ધી સ્પોટ ટ્રીટમેન્ટ કઈ રીતે થઈ શકે, ટોટલ ડિટેલમાં. અને જ્યારે એમના જ ગ્રુપમાંથી એક ભાઈ નીકળ્યા રિક્ષા લઈ, એક્સિડન્ટ જોયો, અને ત્યાં ને ત્યાં એ રિક્ષા ડ્રાઈવરે બીજાનો જીવ બચાવ્યો. આવા તો કેટલા રિક્ષા ડ્રાઈવરો છે આપણા. હા, એ ભાઈ મારા સેમિનારો એટેન્ડ કરે છે એટલે મને ખબર છે. એટલે તમને એમ થાય કે આ જાણવું ખૂબ જરૂરી છે. આજે કોઈનો જીવ બચાવવો એ મોટામાં મોટી એક આપણી ફરજ છે, અને એ જ્યારે એ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આના માટે ડિટેલ જાણતા હોઈએ. એટલે તમને આના માટે વધારે માહિતી મેળવવી હોય તો મારા બીજા સેમિનાર પણ હોય જ છે, અવારનવાર આ સેમિનાર ચાલતા હોય છે. બીજું કે દરેક સાધુ ભગવંતોને પણ વિનંતી, એક ફર્સ્ટ એડ કીટ આપણી સાથે રાખવી જ જોઈએ કે જેનાથી જ્યારે પણ બી આવા કોઈ પ્રોબ્લેમ બને તો આપણે એનો સારો ઉપયોગ કરી શકીએ. કહેવાનું ઘણું બધું છે, સમયનો અભાવ છે, સમયને મર્યાદાને અનુલક્ષીને હું આજે અહીંયા વિરમું છું. જય જીનેન્દ્ર. ખૂબ સરસ માર્ગદર્શન એમના તરફે મળ્યું છે. વિનંતી કરીશ વિહાર સેવા સમિતિ વતી કુકીબેનનો આભાર વ્યક્ત, સાથે ઉસ્મિતાબેનનું ઉચિત બહુમાન. બેન મુમુક્ષુ બેન આગળ પધારજો ઉસ્મિતાબેનને તિલક કરવા માટે. બોલો બિરા કર જોર સે જય નમ જયતે સાસનમ, જય નમ જયતે સાસનમ, બોલો જય નમ જયતે સાસનમ, જય નમ જયતે સાસનમ, જય નમ જયતે સાસનમ. બોલો જીને શાસન દેવ કી જય. આગળ વધીએ સરસ મજાના બપોરના આપણા શિડ્યુલમાં. જે આમંત્રિત મહેમાનો અતિથિઓ આજે આપણા આમંત્રણને માન આપીને અને ખાસ કરીને એવા અતિથિઓ આવ્યા છે જેમણે શાસન માટે કંઈક કર્યું છે, કરી રહ્યા છે અને કરવાની તમન્ના એમના હૃદયમાં અત્યારે ગરબાયેલી છે, એવા આજ એલિસ બ્રિજ વિસ્તારના જ ધારાસભ્ય તથા સમસ્ત રાજનગર એટલે કે અમદાવાદના શહેર ભાજપના પ્રમુખ એવા શ્રી રાકેશભાઈ શાહ, હું વિનંતી કરીશ આપ પધારો અને વિહાર સેવા સમિતિ વતી શ્રી ડોક્ટર સંજયભાઈને વિનંતી કરીશ પધારો અને એમનું અભિવાદન સૌ પ્રથમ કરશે. સાથે સાથે અમદાવાદના ભૂતપૂર્વ મેયર અને 56ની છાતી લઈને કાયમ ફરવાવાળા એવા અમારા વાસણાના પણ કોર્પોરેટર અમિતભાઈ શાહ, વિનંતી કરીશ પધારો. જી 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 રાકેશભાઈની વિનંતી છે, મારું સન્માન નહીં કરો, બસ આ નિમિત્તે કંઈક કહેવું છે અને આપણે એમને માણીએ. સાથે કશ્યપભાઈ પટેલ વિનંતી કરીશ. કશ્યપભાઈ પટેલ કોર્પોરેટર છે અને ખૂબ આપણને સમાજના દરેક પ્રસંગોમાં જેવો. અમુક વખત પદ આવ્યા પછી મધ આવી જતો હોય છે, પણ રાકેશભાઈ છેલ્લા એક વર્ષથી અમારા ટચમાં છે. અમે જોઈએ છીએ કે તેઓ આટલા પદ ઉપર પહોંચ્યા પછી પણ કેવું સરસ પરમાત્માના શાસનની આરાધના કરે છે. લચ્છાધિપતિના પગલા એમના ઘરે કરાવ્યા, આ વર્ષે એમના શ્રાવિકાએ માસ ખમણ કર્યું. ભરૂચના એક્સિડન્ટ વખતે સવારથી સાંજ સુધી આપણી સાથે ને સાથે રહ્યા હતા. આવા દરેક પ્રસંગો સાથે इस है वीर जवानों का, अलबेनों का, मस्तानों का, इस देश के यारो, इस देश के यारो क्या कहना, इस देश के यारो का कहना. એવા એક જૈન ભૂતપૂર્વ મેયર આપણા અમદાવાદ વિસ્તારના અમિતભાઈ કે જેઓ પણ અત્યારે અહીંયા હાજર છે, આવા જૈનો તમને યાદ હશે કે
ગુજરાત નહીં સમસ્ત ભારતના જૈનોને લઘુમતી જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે આપણા અમદાવાદના યુવાનો જૈનો અંદર અંદર અથડાતા હતા કે આ બધાને સવલત વગેરે ક્યાંથી મળે, કેવી રીતે મળે, તો એનું માર્ગદર્શન આપવાની સૌથી પહેલ અમિતભાઈએ કરી હતી. અને વિનંતી કરીશ કશ્યપભાઈ, આજ અમદાવાદ આજ વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટર છે અને ખૂબ સહાયભૂત આપણને થઈ રહ્યા છે શાસનના દરેક પ્રશ્નમાં, એમનો પણ આપણે આ પ્રસંગે ઉપકાર સ્મરણ કરીએ. સાથે સાથે વિનંતી કરીશ અમિતભાઈ અને રાકેશભાઈ, જેઓ અનેક કાર્યોમાં આપણી સાથે સંકળાયેલા છે, હું એક એક બબે મિનિટ પણ કંઈક આપણને આ સ્વરૂપે માર્ગદર્શન મળે. અને ખાસ કરીને હમણાં જ આપણા વડીલ એવા શ્રી કુંવરપળ કાકાએ જે હમણાં વાત કરી કે ભરૂચના એક્સિડન્ટ વખતે ચાર શ્રમણી ભગવંતોનો જે એક્સિડન્ટ, અરે બે શ્રમણ ભગવંતોનો, બે શ્રમણ ભગવંતોનો ભરૂચ વખતે જે એક્સિડન્ટ થયો એ વખતે સવારથી સાંજ સુધી આ રાકેશભાઈ ખડે પગે ત્યાં હાઈવે ઉપર રહ્યા હતા. એની તમામ વ્યવસ્થા અને આગળની કાર્યવાહી માટે એમણે પોતે ઇન્વોલ્વ થઈને આ પદ આવ્યા પછી પણ આ સ્વરૂપે એક શ્રાવક તરીકેનું ફરજ અદા કરવી આપણે એમને વધાવીએ. અને સૌ પ્રથમ અમારે બંનેની જરૂર છે, બંને એકબીજાને પણ અમારે બંનેની જરૂર છે. ચાલો પહેલા અમિતભાઈ અને પછી રાકેશભાઈ બંનેને આપણે માણીએ. પૂજ્ય ગુરુદેવ, સાધર્મિક બંધુ ભગિનીઓ, બેને જે આ વિષય છે એટલે એ વિષય ઉપર જ કહું છું. 108 છે ને, 108માં નરેન્દ્રભાઈ આગ્રહ કરીને કોર્પોરેટરને મોકલ્યા હતા કે 108નું વર્કશોપ ચાલે છે, ત્યાં કેવી રીતે ટ્રીટમેન્ટ આપે છે અને એ શીખવાડે છે. હું આપ સૌને વિનંતી કરું છું, રાકેશભાઈને કહેજો આખા ગ્રુપનું ત્યાં આગળ હોલ છે ત્યાં આગળ બેસાડીને કેવી રીતે ટ્રીટમેન્ટ ઇમરજન્સીમાં અપાય છે, 108 શું કરે છે આપણે જાણવા જેવું છે. આખા ગુજરાતમાં એક જ હેડક્વાર્ટર છે, નરોડા છે, અમદાવાદમાં જમીન આપીને આપણે બનાવેલું છે. પણ એ જે ક્વિક ઝડપથી રિસ્પોન્સ આપે છે એક્સિડન્ટ થયેલા લોકોને, ક્યાં આગળ એક્સિડન્ટ આપે છે, કેવી રીતે ટ્રીટમેન્ટ આપવાની એ ત્યાં પણ શીખવાડે છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે રાકેશભાઈનો સંપર્ક કરી એકવાર આખું ગ્રુપ અહીંયાથી જઈ આવે. કોઈને એક્સિડન્ટ થયો હશે તો બેને કહ્યું એમ ત્યાં આગળ બધું શીખવાડે છે. અહીંયા આગળ બોલાવી અમારું સન્માન માન્ય ગુરુદેવ, ખૂબ ખૂબ આભાર. અમારા લાયક કંઈ કામકાજ હોય તો અડધી રાતે ઉઠાડશો. જય જીનેન્દ્ર. અમારા પ્રમુખ રાકેશભાઈને કહો આપને સંબોધે. મિત્રો, આ સ્થાન નથી કે જ્યાં અમારા જેવા કાર્યકર્તાઓએ કંઈક પાઠ ઉપર પૂજ્ય ભગવંત બેઠા હોય, સાધ્વીજી ભગવંતો હોય અને આપ સૌ કુમારપાળભાઈ જે વડીલ હોય અને આપ સૌ જ્યારે મિત્રો બેઠા હોય તો અહીંથી બોલવું અમારું ઉચિત પણ નથી ને અમારું માન સન્માન પણ કરવું ઉચિત નથી. માન સન્માનથી પરિવારના નથી એવી ભાવના પેદા થાય છે. એટલે કુમારભાઈનો આગ્રહ અમે, અને જ્યાં કુમારભાઈ જ્યાં હોય એને એવા સ્થાન ઉપર અમે ક્યારે અમારું માન સન્માન, અમારી હાજરી નોંધ લેજો. મિત્રો, એક જવાબદારીના ભાગરૂપે હું હોય કે અમિતભાઈ હોય, ગુજિયા મારા બી જેમના સાનિધ્યમાં ચાતુર્માસ ગુરુજી અમારો આપની અનુમતિ થી ગુરુવંદન. પૂજ્ય અક્ષય બોધી પન્યાસી ભગવંત અક્ષય બોધી વિજય મહારાજ સાહેબ ઓપેરાથી ખાસ વધાર્યા છે. પરમ પૂજ્ય મહાબોધિ વિજય મહારાજ સાહેબના ગુરુ અને સંસારી મોટા ભાઈ, આપણે સૌ સમૂહમાં પહેલા ગુરુવંદન. ઈચ્છામી ખમાસમળો વંદ્યમ જામણી જાય નિસ્સિહી આયે, ઈચ્છામી ખમાસમળો વંદ્યમ જામણી જાય નિસ્સિહી આયે. થયણ વંદન. ચકાર સુહદેવ શ્રી સુખતપ્પા શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્ભવ છો જી સ્વામી સાકાર. ઈચ્છામી ખમાસમળો વંદ્યમ જામણી જાય નિસ્સિહી આયે. ચા કારણ સંધિ સહ ભગવાન અભૂટ્યમી અભિંતર દિવસ્યમ ખામેવ છમ ખામેમી દિવસ્યમ. જંકિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિનય વ્યાવચ્ચે અલાવે સલાવે ઉચ્ચાસને સમાસને અંતરપાથાય ઓરી પાસે જંકિંચી મજ્જ વિનય પરિણામ સુમ બારેમ્બા તો બે જણ હમ ન જણમી તસમિચ્છામી દુક્કડમ. છામી ખમાસ મળો વંદ્યમ જાવણી જાય નિસ્સિહી આયે. સુખ સાધમા સાહેબજી. હા રાકેશભાઈ કન્ટિન્યુઝ, ખૂબ શાંતિ જાળવજો.
મિત્રો કોઈ વાતચીત લાંબી નથી કરવી, પણ એક જવાબદારીના ભાગરૂપે જ્યારે હું હોઉં કે અમિતભાઈ હોય કે અમારી ટીમ અને આપ સૌના જ સાથ અને સહકારથી અમે નાની મોટી જવાબદારી લઈને આગળ ગયા છે. અમારો એક સેતુ બનવાનો પ્રયત્ન હોય છે સરકાર અને સમાજ વચ્ચેનો. અને જ્યારે જીન સેશનના આટલા બધા સાથી મિત્રો સાથે બેસવાની વાતચીત હોય અને જે રીતનું આ ગ્રુપ વર્ષોથી અમે જાણીએ છીએ કે જે કામ કરી રહ્યા છે, અમે તો પ્રત્યક્ષ ક્યાંક નાના મોટા આપ બોલાવશો ત્યારે પહોંચીએ છીએ, પણ આપ સ્વયં વર્ષોથી જે ગુરુ ભગવંતોના વિહારની સેવા કરો છો, યોજનાઓ કરો છો અને એની અમલવાળી કરો છો, ખૂબ ખૂબ ધન્યવાદ આપને તો પાત્ર છે, પણ અમને પણ ક્યાંક આ કામમાં જોડજો એક સરકારના ભાગ તરીકે. બેને પણ જ્યારે પ્રેઝન્ટેશનમાં બતાવ્યું, ભૂતકાળમાં મારી પહેલાં પણ એ અમિતભાઈ હોય, ભાવિનભાઈ હોય કે ઘણા બધા, સ્વયં નરેન્દ્રભાઈ પોતે જ જે તે સમયના આપણા સન્માનીય મુખ્યમંત્રી પણ આ જે ચર્ચા માટે આપણે સૌ ભેગા થયા હતા, એમની પણ અશોકભાઈ ભટ્ટ દ્વારા પણ ઘણી બધી લાંબી, કુમાર પડભાઈ જેવા વડીલોના માર્ગદર્શનથી વિભાગ સરકાર કામ કરે છે. માત્ર અમારી જવાબદારી એટલી છે કે આપે શું કરાવવાનું છે, અને આપનો હક છે કે તમે અમારો સંપર્ક કરજો કે રાકેશભાઈ કે અમિતભાઈ આટલો આ કામ સરકારના માધ્યમથી થવું જોઈએ, બાકીનું કામ એક પરિણામ મિત્રો 100% જે આવશે, પણ અમારા પ્રયત્નોમાં ક્યાંય મારા કે અમિતભાઈમાં કોઈ કચાસ નહીં હોય. અને મિત્રો બીજી એક છેલ્લી નાની વાત એટલા માટે કરું છું કે વાતાવરણ હવે થોડો બદલ થયો છે. હું કોઈને રાગ દ્વેષની ટીકાવાળા આપણા સંસ્કાર નથી, પણ સરકાર પણ એક એવી અનુકૂળતા આવી છે કે જે સમાજના ઉપયોગી કામ અથવા સમાજ સાથે વધુમાં વધુ લોકો સાથે જોડી શકીએ, અને જેનો પ્રત્યક્ષ એવા સન્માનીય નરેન્દ્રભાઈ જેમના પૂજ્ય ગુરુ ભગવંતો સાથેના ખૂબ સંપર્ક છે, એવા નરેન્દ્રભાઈ જ્યારે આગામી દિવસોમાં અત્યારે પણ આપણી સાથે જવાબદારી લે છે, તો આવા નાના મોટા પ્રશ્નો કદાચ એ સ્તર સુધી પણ જવું પડશે, તો મારી અમિતભાઈથી કે અથવા મારી ટીમ કશ્યપ આપણા વિસ્તારનો કોર્પોરેટર છે એટલે બધાની જરૂર હોય છે. કોર્પોરેશનમાં અમિતભાઈ પૂર્વ મેયર, કશ્યપભાઈનો કોર્પોરેટર હું છું, ઘણા બધા જૈન કોર્પોરેટર મિત્રો પણ છે મારી જોડે, જવાબદારીના ભાગરૂપે પાર્ટીમાં પણ સંગઠનમાં ખૂબ પ્રમુખ મહામંત્રી જેવા કાર્યકર્તાઓ પણ સમાજના લાગ્યા છે આપણા શાસનના. ત્યારે વિશેષ વાત નહીં કરતા, અમારી માત્ર એટલી જ જવાબદારી છે કે આપ અમને કામ ચીંધવાનું છે, અમારે શું કરવાનું છે એટલું કહેજો, બાકીનું બધું અમારા પર છોડજો, અને જે રીતે ગુરુ ભગવંતોની અને સમાજની જે ઈચ્છા છે અને જે થવું જોઈએ ત્યારે એ અમારી ચોક્કસ જવાબદારી થાય છે. કલ્પેશભાઈ જેવા મિત્રો પણ જ્યારે અમારી સાથે જોડાયા છે આ બધા, અમને અમારી પાર્ટીનો તો સહયોગ હોય છે જ. મિત્રો હું એક જ છેલ્લી મિનિટ લઉં છું એટલા માટે કે કલ્પેશભાઈ પણ આવ્યા હોય ને એમની નોંધ ના લેવી એ પણ એક અમારાથી અવિવેક થશે. અમને પાર્ટીનો સહયોગ હોય છે, પણ જ્યારે જ્યારે અમારે જરૂર હોય છે એક રાજકીય કાર્યકર્તા તરીકે અમને ક્યાંક જરૂર હોય છે, તો કલ્પેશભાઈથી અને કુમારપાળભાઈ, જયેશભાઈ તે કેટલાય શ્રાવકો છે કે જેમણે અમને નિશ્ચિંત કરી દીધા છે કે મિત્રો તમે જ્યાં જવાબદારી લેવા જાઓ એમાં અમારી આગળ એક ડગલું મારતા હોય છે, જ્યારે એવા પણ મિત્રો આજે સાથે ઉપસ્થિત થયા છે. અને અમને ચોક્કસ વિશ્વાસ છે આ બધી મિત્રો આપ સૌ અમારી તાકાત છો, અમને જે ક્યાંક નાનું મોટું ક્યાંક કોઈ તકલીફમાં પડી છે, ક્યાંક કંઈ સમજનો ફેર પડતો હશે, તો પૂજ્ય ગુરુ ભગવંતોનું માર્ગદર્શન અને આપ સૌ મિત્રોનો સાથ અને સહકાર. ગુજરાતમાં જે રીતે અમિતભાઈએ કીધું કે મારી પાસે મહાનગરમાં અધ્યક્ષ તો શું, સાથે સાથે વિધાનસભાની પણ જવાબદારી છે, સમગ્ર ગુજરાત પ્રાંતમાં પણ આપ બધા, મેં જોયું કે સમગ્ર ગુજરાત પ્રાંતના અલગ અલગ વિસ્તારમાંથી આપ સૌ મિત્રો આવ્યા છો, મારે લાયક કોઈ પણ કામ હશે તો આપ જરૂરથી અમને યાદ કરજો. મિત્રો શાસનના કોઈ પણ કામમાં એ પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદથી અમે અમારાથી શક્ય એટલા કામ કરીશું, અને આવો સાથે મળીએ ભવિષ્યની જે ચિંતામાં આજે આપણે કરીએ છીએ, આવતીકાલથી આપની આવનારી પેઢી પણ એ જ માર્ગ પર જાય અને એવી પૂજ્ય ગુરુ ભગવંતોની લાગણી છે. તો આપણે સૌ સાથે રહીને આપ દ્વારા અમારું ચાલક બળ અને શક્તિબળ વધે એ જ અભ્યર્થના. જય જીનેન્દ્ર. મિત્રો રાકેશભાઈ ધારાસભ્ય, આમ તો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન કહેવાય, પણ જયારે ગુજરાતમાં અમદાવાદમાં આવે ને ત્યારે વચ્ચેની સીટ રાકેશભાઈ ની બાજુમાં બેસવું પડે, કારણ કે અહીંના પ્રમુખ કોણ છે. પણ એના કરતા પણ અમારી સીટ, કારણ કે એમના એરિયામાં અત્યારે હું આમ ગણાવ તો પ્રધાન તરીકે ગણાવ ત્યાં અત્યારે ખૂબ ધર્મિષ્ઠ છે, બરાબર ઉપવાસ અને
જિનાલેની સામે જ છે. સાથે સાથે આ વર્ષે સામૂહિક 860 મૃત્યુંજય માસોક્ષમણ તપ એ આરાધનાની અંદર એમના શ્રાવિકાએ 30 ઉપવાસ એટલે કે માસોક્ષમણનો ઉગ્ર તપ એમના શ્રાવિકાએ કર્યો. અને ખરેખર તો કેવું પડે કે એમણે કીધું શક્ય પ્રયત્ન કરશું, શક્ય તો અમે કરવાના છે, અશક્ય એમણે કરવાનું છે. એટલે જો થોડીક જવાબદારી, કારણ કે એમને નરેન્દ્ર મોદી સાહેબ સાથે બહુ સારા ઘનિષ્ઠ સંબંધ છે, એ ધારે તો અલગ પગદંડી પણ કરાવી શકે. એક પણ અકસ્માત આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં ન થાય એવી જવાબદારી એમણે આજે લેવી પડે કે કોઈ પણ મહાત્માનું અકસ્માત જો વગર કારણે કોઈ કારણે થઈ ગયું એ વાત અલગ છે, પણ જાણી જોઈને અને ઈરાદાપૂર્વક જો અકસ્માત થયું હોય તો એમના માટે બહુ મોટું કલંક ગણાય. એટલે આજના આ દિવસે એમણે તો સંકલ્પ કરવો જોઈએ કે હવેથી આખા ભારતમાં આવા ઈરાદાપૂર્વકનો એક પણ અકસ્માત ન જ થવો જોઈએ, અને એ માટેની બધી તમામ જે પણ શક્યતાઓ હોય, જે પણ જવાબદારી હોય એમણે લેવી પડે. માનનીય શ્રી કલ્પેશભાઈ વી શાહ, જેમના નામથી કદાચ ઓળખ આપવી ન પડે મારે, અને જીન શાસનનું એક જલહળતું રત્ન જે કહી શકાય, આચાર્ય ભગવંત પરમ પૂજ્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાના પ્રેરણાથી જે ભગીરથ ને જબરજસ્ત કાર્યો શાસનના એમના હાથે થઈ રહ્યા છે, વિનંતી કરીશ. કલ્પેશભાઈ પધારો, અને વિહાર સેવા સમિતિ વતી ડૉક્ટર સંજયભાઈને વિનંતી કરીશ એમનું. સરસ મજાની આપણી ભારતીય સંસ્કૃતિનું એક અત્યારનું આ ચિહ્ન દેખાય. દરેક રાજાના માથે પણ એક ગુરુ હતા, સાધુ હતા, અને અહીંયા પણ સરસ મજાના આ મહાનુભાવો શ્રાવક થઈને ગુરુ ભગવંત પાસે બસ આશીર્વાદ લઈ રહ્યા છે. કલ્પેશભાઈને અભિવાદન વિહાર સેવા ગ્રુપ વતી. અને આજે સવારથી જ આવવાના હતા, એલએટીએમ ગ્રુપનું સુરેન્દ્રનગર મુકામે એક મિલન હોય ત્યાં જઈ મારતે ઘોડે નહીં મારતી ગાડીએ એક વાગે નીકળી અને મને કીધું હતું 3 વાગ્યા સુધીમાં આવી જશું. આવી ગયા છે જયેશભાઈ, ફકાતભાઈ, રાહુલભાઈ વગેરે, કલ્પેશભાઈ પણ આપણને થોડું માર્ગદર્શન. આ જીવન પગપાળા વિહાર કરનારા પરમ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતો ભારતભરના જૈનો માટે નહીં, દેશ માટે અને દુનિયા માટે આ એક મોટી અજાયબી કહી શકાય. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પણ સૌથી સારામાં સારી જીવનશૈલી જીવવાવાળા કોણ એનો એક આર્ટિકલ આવ્યો. ઘણા બધા સંશોધનના અંતે એ પર્યાવરણવાદીઓએ પણ સ્વીકારવું પડ્યું કે જૈન સાધુ સાધ્વી ભગવંતોની જે જીવનશૈલી છે એના જેવી બીજી કોઈ જીવનશૈલી કોઈ સંપ્રદાય સમુદાયની અંદરમાં ક્યાંય જોવા ન મળે એવા પરમ પૂજ્ય આપણા સાધુ સાધ્વી ભગવંતો. અને એમના વિહારના માર્ગોની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી થતા અકસ્માતો અને એ અકસ્માતોની ચિંતા, એના સમાચારો, એમાંથી વ્યથિત થઈ અને પરમ પૂજ્ય પન્યાસજી ભગવંત મહાબોધિ મહારાજ સાહેબે ભિવંડી મુકામથી વિહાર ગ્રુપની સ્થાપના કરી, ખૂબ મનોમંથન કર્યું, અને ઘણું મનોમંથન કર્યા પછી એમને એમ લાગ્યું
કે આ દેશ અને દુનિયાની અંદર રોજ વર્તમાન પત્રોની અંદર સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો આપણે સાંભળીએ છીએ. સડકતો પ્રશ્ન અત્યારે રોજ ટીવીની અંદર સમાચારોમાં સાંભળવા મળે. સરકાર પાસે એનો કોઈ ઉપાય નથી. એ બહેનોએ જ એની સુરક્ષાનો વિચાર કરવો પડે. એમ બિહારની અંદર સાધુ સાધ્વી ભગવંતોના જે અકસ્માતો થાય છે એ અકસ્માતોને નિવારવા માટે આપણે જ એનો ઉપાય શોધવો પડશે. અને એમણે એક સચોટ ઉપાય આ શોધી લીધો અને વિહાર ગ્રુપની ગામે ગામ સ્થાપનાઓ કરી આજે આટલી મોટી સંખ્યાની અંદર યુવાનોને જોતા હૈયું ગદગદ થઈ જાય. શાસન પ્રત્યેની રાગ અને શાસન પ્રત્યેની દાઝ આપના સૌના હૃદયમાં કેટલી હશે કે આપણને અહીંયા સુધી ખેંચી લાવ્યા. છેક ગુજરાતના દૂરના ગામડાઓથી સવારના કોક વહેલા નીકળ્યા હશે, કોક રાતના નીકળ્યા હશે, એટલો શ્રમ કરીને આપ બધા અહીંયા પહોંચ્યા. મને પણ એમ થયું કે આ 1200 યુવાનો શાસનની ધાજવાળા સાધુ સાધ્વી ભગવંતો માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા એમના દર્શન કરવા માટે મારે પણ પહોંચી જવું જોઈએ. આજે દર્શન નહીં પણ આપના સૌના ભાવથી હું વંદન કરું છું. અમારા પરમ ઉપકારી કુમારપાળભાઈ છેલ્લા 15-18 વર્ષથી વૈયાવચ ના કાર્યને લઈ અને ખૂબ ચિંતિત હતા અને પાલીતાણા અને શંખેશ્વરની અંદર આંબેલ ભવનના માધ્યમથી વૈયાવચનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. એમણે આંબેલ ભવનની અંદરમાં એક સરસ મજાની તકતી લગાવી છે. અહીંયા બેઠા બેઠા મને તકતીના શબ્દો આંખ સમક્ષ આવ્યા. એની અંદર ઉત્તરાધ્યન સૂત્રની અંદર આ વાતનો ઉલ્લેખ મળે છે, ભગવાન મહાવીરની અંતિમ દેશના ભગવાન મહાવીરને છેલ્લે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને મહામુનિ ગૌતમે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, વૈયાવચનું કાર્ય કરવાથી કયા પુણ્યનો લાભ થાય? અને પરમાત્માએ એનો જવાબ આપ્યો કે વૈયાવચ પ્રવૃત્તિ કરવાથી તીર્થંકર નામ કર્મનો બંધ થાય. અહીંયા બેઠેલા 1200 યુવાનો એ ભવિષ્યના તીર્થંકર ભગવંતો થનારા છે. ભાવથી એક મુકામેથી બીજા મુકામે પરમ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોને પહોંચાડવાનું આવું સરસ મજાનું કામ આટલી મોટી સંખ્યામાં, મને એમ લાગે છે કે ભારતભરની અંદર દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં અને દરેક તાલુકાની અંદર જો આટલી જાગૃતિ આવી જાય તો અમારે પૂજ્ય પન્યાસ મહાબોધિ મહારાજ સાહેબને કહેવું પડે કે સાહેબ આપ નિશ્ચિંત થઈ જાઓ, હવે ભારતભરની અંદર અકસ્માતથી એક પણ સાધુ સાધ્વી ભગવાનનું અવસાન નહીં થાય. હાર્ટ એટેકથી થઈ જાય, ઉંમરના કારણે થઈ જાય, પણ અકસ્માત અત્યારના 4 ટ્રેક, 6 ટ્રેક અને હવે 8 ટ્રેક આવા મોટા હાઈવે બની ગયા. ગાડીઓ એવી આવી ગઈ કે 120, 140, 160 અને 180ની સ્પીડની અંદર ગાડીઓ ભાગવા માંડે. અને હાઈવે ઉપરના જ આપણા વિહાર, એ જોખમી વિહાર, એના કારણે થતા અકસ્માતો પણ જ્યારે આપણા ગ્રુપના યુવાનો સાથે હોય, એના સુરક્ષાના સાધનો એમની પાસે હોય, ઘણા બધા અકસ્માતોમાંથી બચી જવાય એવું
ખૂબ અનુમોદનીય કાર્ય આપના બધાના દ્વારા થઈ રહ્યું છે. આપણું અમારું પણ આપણા બધાનું એક એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા ભારતભરની અંદર જેટલી પણ 244 આપણી શાખાઓ છે એ બધી શાખાઓમાં આપણે સૂચના આપી હતી, પણ હવે આજથી એનો કડક અમલ કરવા માટે પણ આજથી આપણે બધાને કડક શબ્દોની અંદરમાં જાણ કરીશું. અને ઠેર ઠેર ગામે ગામ વિહાર ગ્રુપ યુવાનો આ કાર્યની અંદરમાં જોડાઈ જાય એવી બધાને પણ ખાસ ભલામણ કરીશું. ફરી આપ સૌના ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપને બધાને અંતરથી ખૂબ ધન્યવાદ આપવાનું મન થાય અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે વિહાર ગ્રુપની અંદર આપણને બધાને એવી સરસ મજાની શક્તિ આપે કે વર્ષો વર્ષ સુધી આપણે કાર્ય કરી શકીએ. સરસ મજાના બપોરના આ અધિવેશનમાં શાંતિનગર પાઠશાળાના નાના નાના બાળકો અને યુવાનો અદ્ભુત નાટિકા લઈને આવ્યા છે. સી નાગ આ એનું શીર્ષક છે નાટિકાનું. ઓ સિંહણના ધાવેલા સભાજનો, અનેક અનેક સિંહોનું દર્શન કરીએ, એમની ત્રાળ સાંભળીને તમારી ભીતરમાં સુષુપ્ત પડેલું તમારું સિંહત્વ છંછેડાય અને તમે પણ સિંહની વીર ગાથામાં સંમતિ દર્શાવતી ત્રાળ નાખીને તેમને વળતો જવાબ આપો કે હવે અમે પણ તમારા જેવા સિંહ બનશું, જીન શાસનના નાનકડા અડપલાને પણ અમે જડબા તોડ જવાબ આપશું. જીન શાસન એક સિંહની એક જ છલાંગથી અમારા અસ્તિત્વ માત્રથી એક દીવો અને એક અનેક દીવડાઓને પ્રગટાવે છે. એવી જ રીતે આ રંગભૂમિમાં અનેક સિંહોના નજરો નજર નિહાળતા શ્રોતાજનો, શું અનેક સિંહો નહીં પ્રગટે? ચાલો આપણે અહીંયા ગાડી સિંહનાથ નાટક નિહાળી. તરત જ આ દ્રશ્ય જોઈને તરત જ બજારમાં દોડી જાય છે. ઉપાશ્રયની અંદર આ બનેલું દ્રશ્ય દરેકને હૈયા કંપારી જાય છે. જુઓ જુવાનિયા શું કરી રહ્યા. ભાઈઓ, ધંધામાંથી માથું હવે ઊંચું કરો, શાંતિથી બેસવાનો સમય જ નથી. પરમ પિતા તરણ તારણહાર પ્રભુ વીરના શાસન પર આક્રમણ આવ્યું છે, અને ત્યારે પણ શું આપણે આપણા ધંધામાં જ રચ્યા પચ્યા રહીશું? સમ્રાટ અને પ્રભુવીર નો પરમ ભક્ત સુશ્રાવક વસ્તુપાળ અને તેજ પર જેવા મહામંત્ર વિરાજમાન છે, જ્યાં જે સમયમાં રોજ 1500 સાધુ સાધ્વીજીઓ અને દીન દુખિયાની ભક્તિ કરતી મહાદેવી અનુપમા જેવી મહાદેવી અસ્તિત્વ ધરાવે છે, એવા જીન શાસનના મધ્ય અને તપતા સૂર્યના પૂર્વ આરવા શેની આફત? વડીલ, આપની વાત તદ્દન સાચી છે. અમને પણ એ મહાપ્રતાપી સંગપતિઓનો પરિચય છે, પણ આંખે જોયેલ દ્રશ્યને ખોટું કેમ માની શકાય? અરે, મને તો એ દ્રશ્ય જોતા જ કંપારી છૂટી જાય છે. એ નાલાયકની આ હિંમત, જેના જીવનના સર્વોત્કૃષ્ટ પાલનથી
જગતના ઇન્દ્રો પણ જેના ચરણને ચૂમવા તૈયાર થઈ જાય છે, અને સૃષ્ટિ પરના દરેક જીવને જેના તરફથી અભય વચન મળે છે એમનું અપમાન? ના ના, એમનું અપમાન નથી, આ તો તમામ મુનિ ભગવંતોનું અપમાન છે. હસતા હસતા ચામડી ઉતરાવનાર ખંડક મુનિનું માથે પાદ બાંધીને તેમાં અંગારા ભરનાર પ્રત્યે વધુ વાત્સલ્ય બતાવી આપણને મુક્તિની નજીક ખેંચનાર ગર્ષ કુમારનું અપમાન છે. એક કીડીને ખાતર કડવું વખ જેવું તુમડું પી લેનાર ધર્મનું ચીણગાડનું અપમાન છે. પ્રભુના શ્રમણનું અપમાન એટલે સમસ્ત દૈન શાસનનું અપમાન. અરે પણ થયું છે શું? તમે બધા શું વાત કરો છો? કોઈની પણ મજા છે કે આ નગરના કોઈ પૂજનીય સાધુ સાધ્વીજી ભગવાન તરફ આંગળી પણ બતાવી શકે? મુરબ્બી, વાત ખૂબ આગળ વધી ગઈ છે. રાજાનો મામો શુરપાળ રાજમાર્ગ પરથી પસાર થતો હતો ત્યારે ઉપાશ્રયની બારીમાંથી બાળમુનિએ સહેજ ભૂલથી કાજો નાખ્યો, જેનો કચરો એના પર પડતા એ ધુવા પુવા થઈ ગયો અને ઉપાશ્રયમાં જઈ બાળ સાધુને તમાચો લગાવી દીધો. આ હા હા, ગજબ થઈ ગયું. શું બાળમુનિને તમાચો? શું બાળમુનિને તમાચો? એ કયા નાલાયકની હિંમત! આ જૈન સંઘ કઈ બોડી બામણીનું ખેતર નથી કે જેમ ભેળણ કરવી તેમ કરી જાઓ? વળી જૈન શાસનનો પાયો જ પવિત્ર શ્રવણ સંસ્થા છે, એની તો કાંકરી પણ કેમ ખેરવાય? હા, એની સામે જો આ રીતે અડપલા ચાલુ થશે તો કાલે રસ્તે રઝળ તો માણસ પણ લફો લગાવતો થઈ જશે. મને તો કોઈ ભયંકર ભાવિના એંધણ દેખાઈ રહ્યા છે. ધોળકાનું ભાવિ અંધકારમય લાગી રહ્યું છે. શ્રમણ સંઘનું સહેજ પણ અપમાન એ સાક્ષાત પ્રભુનું અપમાન છે. વડીલ, આ વાતોના વડા ક્યાં સુધી ચાલુ રહેશે? અમારું તો લોહી ઉકળી ગયું છે. થાય છે કે દુષ્ટને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈએ. અરે, મને તો પેલા કાલક સુરીની યાદ આવે છે કે જેમણે એક સાધ્વીજીના શિલને ખાતર ગંધર્વ ભીલની સામે સંગ્રામ છેડ્યો. મને તો પેલા યક્ષદેવ સુરી દેખાય છે જેમણે મહુવાની સેંકડો પ્રતિમાજીની ખાતર પોતાની જાનની બાજી લગાવી રક્ષા કરી. મને તો પેલા મલમુનિ યાદ આવે છે જેમણે વાદલબ્ધિ પ્રાપ્ત કરી બૌદ્ધોને હરાવી તેમના કબજામાંથી ગિરનાર તીર્થ પાછું મેળવ્યું. અરે, એ પેલા 60,000 નવલોહિયાઓ, એ સગર ચકરીના સુપુત્રો, એમને તો કેમ કરી ભૂલાય કે જેમણે આગમાં પણ ખાક થઈને તીર્થની પણ રક્ષા કરી. આપણી યુવાની આજે વ્યર્થ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આપણા વિનાશ જ આપણને સદબુદ્ધિ આપતા નથી. હવે આડું અવળું વિચારે આવીને યોગ્ય નિર્ણય કરીએ. આપણે બંગડીઓ નથી પહેરી. આ જૈન શાસનના અસ્તિત્વને દેદીપ્યમાન બનાવવા કે તૂટતું અટકાવવા અમે અમારા ભવો આપવા તૈયાર છીએ. ભાઈ, તમારી વાત સાચી છે. આમ બેસી તો ન જ રહેવાય. ચાલો આપણા સંપતિ વસ્તુપાળને આ પરિસ્થિતિથી વાકેફ કરીએ. એ જોગ્ય રાજીન છે. સૌ કોઈ વસ્તુપાળના દરબાર તરફ જઈ રહ્યા છે. ગુરુદેવને એક તમાચો મારવાની આટલી બધી ગરમી આ યુવાનોમાં છે તો આટલા અકસ્માતો પછી પણ આપણામાં કેમ ગરમી ના આવે? પ્રણામ મંત્રીશ્વર. પ્રણામ. બોલો, શું વાત છે મંત્રીશ્વર? જેની આપ અને હું કલ્પના પણ ના કરી શકીએ તેવી પરિસ્થિતિ ઉદ્ભવ પામતા અમે આપની પાસે માર્ગદર્શન મેળવવા આવ્યા છીએ. અરે, જિન શાસનના કોઈ પણ કામ માટે આ સેવક અડધી રાતે પણ તૈયાર છે. અરે, કેવું અદ્ભુત છે આ જિન શાસન અને તેની સંપત્તિ, સંગો, તીર્થો, સાધુ સાધુજી ભગવંતો. મંત્રીશ્વર, આગળ ના વધો. જેની ભવ્યતાને હાલ તમે વખાણી રહ્યા છો, જેની પવિત્રતા અને તેજસ્વીતાને આપણે સૌએ માથે ચડાવી છે અને જેના જોરે આપણે ટકી રહ્યા છે, તે સમસ્ત જૈન સંઘ અને પરંપરાએ પ્રભુ વીરના શાસનનું આજે સત્તાના આના નશો દ્વારા ભયંકર અપમાન, ઘોર અપમાન કર્યું છે. મુરબ્બી,
તમે આ શું વાત કરી રહ્યા છો? અરે મારા જીવતા, મારી હકુમતના પ્રદેશમાં કોઈની હિંમત છે કે આ જીન શાસનને હાથ પણ અડાવે? કાયરોની અહિંસામાં માનનારો હું કોઈ નામર્દ નથી. આ તમારા શબ્દો જ છે જે મારું અંગે અંગ ધ્રુજારી નાખે છે. જલ્દી બોલો વારસી. મંત્રીશ્વર, લો સાંભળો. ત્યારે રાજાનો મામો શુરપાળ રાજમાર્ગ પરથી પસાર થતો હતો ત્યારે તે જ સમયે બાળમુનિથી ઉપયોગ ન રહ્યો અને કાજો ફેંકતા તેના માથા પર પડ્યો. અને હા, માથા પર પડતા જ તે બરાડા નાખવા માંડ્યો અને પવિત્ર એવા સાધુ ભગવંતને ગમે તેમ બોલતો બોલતો ઉપર ચડી ગયો અને બાલમુનિને બાલમુનિને જોરદાર તમાચો લગાવી દીધો. શું વાત કરો છો? પૂજનીય બાલમુનિએ તમાચો અને તમે હજુ અહીંયા ઊભો છો? હવે આરા ઘોર અન્યનો મુકાબલો કેમ ના કરે તમે? મંત્રીશ્વર, અમે આપની સલાહ લેવા માટે આવ્યા છીએ. અમારે શું કરવું એ અમને નથી સમજાતું. હટ કાયરો, અરે ધિક્કાર છે તમને અને તમારી ના મરદાઈને. અરે એ દુષ્ટના આંગણા તીર સમય કાપી નાખવા હતા ને, વળી આ બાબતે સલાહ શું લેવાની? એની સામે કોઈ નજર કરવાની હિંમત પણ કેવી રીતે કરે? આપણે કોઈ બંગડીઓ નથી પહેરી. જાઓ, જલ્દી કરો, હજુ વાર નથી થઈ. જે આંગણે તેને પૂજ્ય બાલમુનિને તમાચો માર્યો તે આંગણા અબ ઘડી જ દૂર કરો અને આખા જગતને સંદેશો પહોંચાડો કે સ્વર્ગનો ઇન્દ્ર હોય કે ચક્રવર્તી, મહેરબાની કરીને આપણા જીન શાસનને અડપલા કરશો માં. આ પૂજનીય તત્વની સામે, મહાપ્રતાપી સૂર્યની સામે દૂર ફેંકવાનો વ્યર્થ પ્રયાસ કરશો જ નહીં. આ પ્રસંગથી દરેક આત્મા જાણશે કે તેનું કર્તવ્ય શું છે. તેને ખ્યાલ આવશે કે શાસન માટે કેસરી એનું જીવન, શહાદત એનો આદર્શ અને બલિદાન તેના જીવનનો પૂર્ણ વિરામ. બસ મંત્રીશ્વર, બસ, ઘણું થયું. અમને અમારી ભૂલ સમજાય છે. અમે હાલ જ જઈને આપના આદેશનો અમલ કરીએ છીએ. મંત્રીશ્વર, અમને ગામમાં પણ રાજાના મામાના આ દુષ્કૃત્યની જાણ થઈ. સમગ્ર ધોળકાની પ્રજાએ ફિટકાર વર્ષાવ્યો છે અને આપના આ કાર્યથી અમારા જેવા તમામ નગરજનોને ન્યાય થયાની ખાતરી થશે. આપણા આ પગલાથી રાજા સગાવાથી ઉશ્કેરાય ને તો પણ યાદ રાખજો, માત્ર જૈન સંઘ નહીં પણ સમગ્ર ધોળકા આ પવિત્ર સાધુના રક્ષણ માટે આપની સાથે છે. જીન શાસનના આ નંદનવનમાં પણ અનેક દુષ્પ્ર પરિબળો જ્યારે જ્યારે પણ આવ્યા છે ને ત્યારે આવા સિંહોનો જન્મ થયો છે. જૈન શાસન એ રત્નોથી ખીચોખીચ ભરેલું છે અને આ રત્નો જેની શાસન ભક્તિમાં નસે નસમાં શાસન ભક્તિનું લોહી વહી રહ્યું છે એવા વસ્તુપાળનો આદેશ અમલમાં મુકાતા જ સુરપાળ ધુવા ભુવા થઈ જાય છે. તરત જ પોતાની બહેન પાસે જઈને પોતાની દુઃખદ પરિસ્થિતિનું વર્ણન કરે છે અને સમજાવે છે કે રાજા વિશરદેવ કે વસ્તુપાળ, ન્યાય કોનો ચાલશે? હાથના આંગળા કપાયેલા છે, લોહીની પિચકારીઓથી તેના કપડાં રંગાઈ જાય છે અને આવા કપડે મામાજી રાજસભામાં આવી રહ્યા છે. અરે અરે મામા, આ શું થયું? પાણીયા, તારા રાજ્યમાં તું ન્યાય કરી શકે કે પેલો વાણિયાનો દીકરો વસ્તુપાળ? આજે હું ઉપાશ્રયની નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં પેલા બાળ સાધુડાએ મારા માથા ઉપર કચરો નાખ્યો. પણ હું પણ ક્ષત્રિય છું, નાબર્દ નહીં. શું કહેવું છે આપ સૌનું? જો આવું ચાલતું રહેશે તો
તો મારી પરિસ્થિતિનું શું, મારા રાજ્યનું શું? હા મહારાજ, વાત તો સાચી છે. જો વસ્તુ પાડે ગુનો કર્યો હોય તો એને આપણી સામે રજૂ કરવો જ જોઈએ. મહારાજ, ન્યાય તો આપે કરવાનો છે, પછી એ કઈ વસ્તુ પાડ ન્યાય પોતાના હાથમાં લે એમ થોડી ચાલે. પંડિતજી, આપ કેમ કઈ નથી બોલતા? મહારાજ, જ્યાં બેસીને રૈયતના પરમાર્થ પ્રસરાવવાની જવાબદારી છે, ત્યાં જો સ્વાર્થ અને સગાવાદની બદબૂ આવતી હોય તો મારે શું બોલવું? મૌન સિવાય યોગ્ય કોઈ રસ્તો નથી. પરંતુ આપ કહો છો તો બસ તેટલું જ કહું છું કે આ રીતે ઉતાવળમાં લીધેલું પગલું યોગ્ય નથી. પંડિતજી, હાલ તમારા જ્ઞાનના થોથા ખોલવાનું મેં નથી કહ્યું. હું તો ન્યાયને ખાતર પણ ક્ષત્રિય થઈને આ તો સહન નહીં જ કરું. સેનાપતિજી. જી મહારાજ. જાઓ, જલ્દી જાઓ, પેલા વસ્તુપાને અબ ઘડી હાજર કરો, અને જો તે આવા તૈયાર પણ ન હોય તો તેને દોડા બાંધીને અહીં બોલાવો. જી મહારાજ. સાધુ ડોહાણો તો કે આવા કે નખરાઓ હતા હશે, આવા તો કે પ્રદર્શનો હતા હશે. મારા મામાનું અપમાન એ મારું જ અપમાન છે. હું પણ ક્ષત્રિય છું, કાયર નહીં. એ વસ્તુપાળને આવવા દો, એને ફાંસીને માછલીને ચઢાવું ને તો મારું નામ પણ વિસરદેવ નહીં. મહારાજ, હવે હૈયું ઝાલ્યું ને રહેતા આપની સમક્ષ થોડીક વાત મૂકવા માંગુ છું. પ્રથમથી જ આપની ક્ષમા પ્રાર્થી લઉં છું. મને એમ લાગે છે કે જો હું આ સમયે કંઈ નહીં બોલું તો અત્યાર સુધી મેં જે આપનું લોણ ખાધું છે તેનો હું નમક હરામી ગણાવું. હું કૃતજ્ઞ બનીશ. એમ લાગતા કદાચ આપને ન પણ રૂચે, પરંતુ આ સમયે સત્તા તરફ આંગળી ચીધવાનો મારો ધર્મ છે અને તે ધર્મથી પતિત થવા હું નથી માગતો. રાજન, જરા આપની કુળ પરંપરાને તો યાદ કરો. બહુ લાંબે તો નથી લઈ જતો, પરંતુ આપના પિતાશ્રી મહારાજ વીર ધવલ કેવા પરદુઃખ ભંજન હતા. તેમના સમયમાં પડેલા ભયાનક દુષ્કાળમાં પ્રજાને પોતાના હાથે અનાજ આપતા, ધન આપતા, કપડાં આપતા, અને ન્યાય ન્યાય તો તેમનો જ વખણાતો. તેથી જ તેમના સપના અંતિમ સંસ્કાર વખતે આઘાત પામેલી પ્રજામાંથી 110 યુવાનો તેમાં જીવતા સળગી મરવા તૈયાર થઈ ગયેલા હતા, પરંતુ અમારી સખ્ત ચોકીને કારણે અમે તે હોનારત થતી અટકાવી હતી. તેવા પરદુઃખ ભંજન, પ્રજા વાત્સલ્ય, ન્યાય શિરોમણિ પિતાના પુત્ર છો. મામાના સગાવાથી પ્રેરાઈને મહારાજ વિશળદેવ ઉતાવળમાં કોઈ અનુચિત પગલું ભરે તો મહારાજ વીર ધવલની યશની કીર્તિને કલંકની કાળી ટીકી લાગી જાય. મહારાજ, પંડિતજી જે કહી રહ્યા છે તે પણ વ્યર્થ નથી. બાપ કરતા બેટો સવાયો હોય, માટે મહારાજ આપ પણ આપના પિતાના પગલે જ ચાલો. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિયારી હો ગુરુદેવ કી જીતે સચ્ચી રાહ દિખાય. મહારાજ, આપ ઉતાવળમાં એવું એકે પગલું ના ભરો જેથી આપની 71 પેઢીનું પુણ્ય સફાચટ થઈ જાય. અને આપને ખ્યાલ છે ખરો કે જૈન સાધુ કેવા હોય? સમગ્ર જગતના ભાવનાની કલ્યાણની ભાવના સાથે સ્ત્રી, ધન, કુટુંબ આદિ સર્વેને છોડી નિસ્વાર્થ જીવન જીવાનો સમગ્ર જગતને કલ્યાણ માર્ગ બતાવી રહ્યા છે. મીઠાઈના ઢગલે ઢગલા હોવા છતાં તપ અને ત્યાગ દ્વારા કાયાને નિર્મળ બનાવનાર વિભૂતિઓ છે. ભારત વર્ષના સુવર્ણ ઇતિહાસમાં તેમના નામ સુવર્ણાક્ષરે અંકિત છે. દરેક રાજા મહારાજાઓ પણ તેમને સન્માન આપે છે. ખુદ કુદરત પણ તેમની ઉપેક્ષા સહન કરી શકતી નથી. અને મહારાજ, જ્યારે આપ ન્યાયની વાત કરો છો ત્યારે મારો આપને એક પ્રશ્ન છે. શું ખરેખર આપ ન્યાયાસનની શોભા રાખવા માંગો છો? જો સગાવાદના કાળા કલંકથી તેને કલંકિત કરવા ન માંગતા હો તો મહારાજ આપ તટસ્થ બની વિચારો. વિચારો રાજન, વિચારો. રાજન, પોતાની માને કોઈ અડપલું કરે અને પુત્ર શાંતિથી બેસી રહે તો તે પુત્ર નહીં કુપુત્ર કહેવાય. પોતાના રાષ્ટ્ર પર આપત્તિ આવી હોય અને કોઈ પોતાના ઘર સંભાળવામાં પડ્યું રહે તો તે રાષ્ટ્રદ્રોહી કહેવાય.
તે રીતે જ પ્રજાના પૂજનીય સાધુ ભગવાનને જો સુરપાળ તમાચો મારે તો મહાપુરુષ વીર મંત્રીશ્વર જેવા કેવી રીતે સહન કરી શકે? સત્તાના અધરા નશામાં અને ધર્મ પ્રત્યેની દ્વેષ ભાવનાથી સુરપાળ સાધુઓને તમાચો મારે અને ધોળકાની પ્રજા તે કેવી રીતે સહન કરી શકે? અને મહારાજ, આપે જે સૈનિકો વીર મંત્રીશ્વરને પકડવા મોકલ્યા છે તે જો તેમને પકડીને રાજસભામાં હાજર કરશે એવા જો આપ બ્રહ્મા હો તો તે આપનો ભ્રમ મિથ્યા છે. આજે સમગ્ર ધોળકાની પ્રજા સુખી અને સંપન્ન હોય તો તે વીર પુરુષ મંત્રીશ્વરના કારણે જ છે. મંત્રીશ્વર વસ્તુપાળ પોતાના મહેલમાં બિરાજમાન છે અને નગરના કેટલાક યુવાનો તેમની રક્ષા કરતા અલગ મલગની વાતો કરે છે અને ત્યાં રાજાએ મોકલેલા સૈનિકો જી હજુરિયાઓ અને સેનાપતિ તેમની ધરપકડ કરવા માટે આવી રહ્યા છે. જોઈએ આગળ. મંત્રીશ્વરનો જય હો. બોલો ભાઈ, શું વાત છે? મહારાજનો આદેશ છે કે આપને પકડીને રાજસભામાં હાજર કરવાના છે. ચાલ્યા જાઓ, મંત્રીશ્વરને પકડવાના સપના છોડી દો, નહીં તો ભારે પડી જશે. જાઓ, મહારાજને કહી દેજો કે સુતેલા સિંહને છંછેડવામાં મજા નથી. જ્યાં સુધી ધોળકાના સગડા વીર યુવાનો બેઠા હોય ત્યાં સુધી કોઈ વીર મંત્રીશ્વરને હાથ તો લગાડી જુએ. સેનાપતિ અને સૈનિકો લાચાર બનીને મોઢું નીચું નાખીને પાછા રાજ દરબારમાં રાજાજી પાસે સંદેશો લઈને પહોંચે છે. મહારાજાનો જય હો. મહારાજ, આપના આદેશથી અમે શસ્ત્રો સહિત વસુપાનની હવેલીએ ગયા તો ખરા, પણ ત્યાં ચારે તરફ સમગ્ર ધોળકાના યુવાનો ખુલ્લી તલવારે ઊભા છે અને સમગ્ર નગરના મહાજનો વસુપાની સાથે હવેલીની અંદર ઊભા છે. અને રાજન, અમે જ્યારે આપનો હુકમ કહી સંભળાવ્યો ને ત્યારે સમગ્ર વાતાવરણમાં એક જબરદસ્ત પરિવર્તન આવી ગયું. સૌ વસુપાનનો જય જયકાર બોલાવી મહાજનના પ્રમુખે જાહેર કર્યું કે રાજાએ સગાવાદમાં તણાઈને વિવેક ચક્ષુ ગુમાવ્યા છે, અન્યાય આચર્યો છે, હવે તેને રાજ્ય કરવાનો કોઈ અધિકાર નથી. અને મહારાજ સૌ આ તરફ આવી રહ્યા છે. મને તો લાગે છે ધોળકાની 18 કોમ આ રાજમહેલ પર ઉમટશે. રાજન, હજી કઈ આપણી બાજી હાથમાં આપણા હાથમાં છે. આપણે પ્રજાનો પ્રકોપ શાંત કરી દઈશું. આપ જાહેરમાં આપના કૃત્યની ક્ષમા માંગી લો. પંડિતજી તમે મારી સાથે આવો. મારા પ્રિય પ્રજાજનો, મને મારા અકૃત્યનું ભાન થાય છે. સગાવાદના પટ્ટાથી મારી નાની આંખો બંધાઈ ગઈ હતી, પરંતુ સોમેશ જેવા મહાન પંડિતજીએ યોગ્ય સમયની યોગ્ય ટકોરતાથી મારી નાની આંખો ખોલી દીધી છે. અને અને મંત્રીશ્વર જે કંઈ પણ કર્યું છે તે યોગ્ય જ છે.
અને મારા નગરમાં આવી શૂરવીર અને સત્વશાળી પ્રજા વસે છે તેનું મને ગર્વ થાય છે. અને પ્રજાજનો, આપ સૌની સાક્ષીમાં હું જાહેર કરું છું કે આજ પછી ક્યારે પણ મારા રાજ્યમાં સાધુઓની જો અવહેલા કરવામાં આવશે તો તેને કડકમાં કડક, કડકમાં કડક સજા ફટકારતા હું જરાય પણ અચકાઈશ નહીં. અને પ્રજાજનો, હું આપ સૌની સાક્ષીમાં મારી મારા આ કૃત્ય બદલ સજા માંગુ છું, ક્ષમા માંગુ છું. મહારાજ, હર કર્મ અપના કરેંગે જિન શાસન તેરે લિયે, હર કર્મ અપના કરેંગે જિન શાસન તેરે લિયે, દિલ દિયા હૈ જામી દેંગે જિન શાસન તેરે લિયે, હોય દિલ દિયા હૈ જામી દેંગે જિન શાસન તેરે લિયે, દિલ દિયા હૈ જામી દેંગે ગુરુવર તેરે લિયે, દિલ દિયા હૈ જામી દેંગે ગુરુવર તેરે લિયે. બોલો બોલો જિન શાસન તેરે. જય જય જિનેન્દ્ર.